સાથે પ્રણવ પટેલ ન્યૂઝ 18 અમદાવાદ. બનાસકાંઠાના પાનસડા ગામ પાસે જોડાયેલી તખ્તાપુર માઇનોર કેનાલમાં 10-15 ફૂટનું ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. એરંડા અને જીરાના પાકમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન થતા ખેડૂતોને નુકસાનીની ભીતિ. લણણી સમયે જ ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો. કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોએ વળતરની માંગ કરી. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ રહ્યા છે. કિશોર, જે રીતનું આ ગાબડા પડવાની પરિસ્થિતિ છે, ઉભા પાકને પણ નુકસાન થયું છે, કયા મુખ્ય કારણો, શું હાલમાં પરિસ્થિતિ? કડા જિલ્લાના જે સરહદે વિસ્તારોમાંથી જ્યાં માઇનોર કેનાલો પસાર થાય છે તે કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. વાવ થરાદ અને બાબરની વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિનામાં પાંચમું ગાબડું પડ્યું છે. વાવ તાલુકાના પાનસેડા પાસે જોડિયાલી સખતપુરા માઇનોર કેનાલમાં 10-15 ફૂટ જેટલું ગાબડું પડતા કેનાલની આજુબાજુમાં આવેલા 4-5 ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. અને જે સમયે આ પાક લેવાનો સમય આવે છે તે સમયે જ એરંડા અને જીરાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા અથવા નર્મદા વિભાગ દ્વારા તેમને વળતર આપવામાં આવે. ત્યારે વારંવાર આ ગાબડાઓ પડી રહ્યા છે. આ ગાબડાઓને લઈને અનેકવાર રજૂઆતો પણ વહીવટી તંત્રને નર્મદા વિભાગના અધિકારીઓને કરવામાં આવે છે, છતાં પણ ખેડૂતોનું કોઈ સાંભળતો નથી. અને આ નર્મદા કેનાલના જે અધિકારીઓ છે તેમની બેદરકારીના લીધે અનેકવાર આ ગાબડાઓ પડતા હોય છે. સિદ્ધાર્થ, આભાર કિશોર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જોડાયેલી તખ્તપુર માઇનોર કેનાલમાં ગાબડું પરિસ્થિતિ એ છે કે અનેક ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા છે. આ તરફ બનાસકાંઠાના થરાદમાં દારૂ અને ગુટકા વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. થરાદ તાલુકાના ડોડગામ ગ્રામ પંચાયત દ્વારા નવો નિયમ બનાવવામાં આવ્યો છે. જો કોઈ દારૂનું વેચાણ કરતા પકડાય તો 51,000 દંડ, દારૂ લઈ જતા પકડાય તો 5100 દંડ, અને દારૂ પીધેલ પકડાય તો પોલીસને સોંપવો અને ગામ લોકોએ જામીન આપવા નહીં. આ સાથે જો ગુટકા અને તમાકુ વેચાણ કરતા પકડાય તો 11,000 દંડ ફટકારવામાં આવશે. અને જો કોઈ અન્ય છોકરાઓ શાળા છૂટવાનું કે શરૂ થવાના સમય પર શાળા પાસે ઊભા રહેશે તો 1100નું દંડ ફટકારવામાં આવશે. આ દંડની જે પણ રકમ આવશે તે ગૌશાળામાં આપવામાં આવશે. તો આ નિયમનો અમલ 1 માર્ચથી લાગુ કરવામાં આવશે. વલસાડના મગોદ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સસ્પેન્ડ થયા છે. ગ્રામ પંચાયતના વાહનોનો ખાનગી કામમાં ઉપયોગ થતા નિર્ણય કરાયો છે. વલસાડ જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા છે. મહિલા સરપંચના પતિ ગ્રામ પંચાયતના વાહનને મંડપના સામાનની હેરફેર માટે વાપરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જે બાદ DDOએ મહિલા સરપંચને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો. આ આદેશ બાદ અન્ય સરપંચોમાં પણ ફફડાટ ફેલાયો છે. શું નિયમો ફક્ત સામાન્ય લોકો માટે જ છે? સરકાર માટે કોઈ કાયદા કાનૂન નથી. જો સરકાર પણ પોતાના કાયદા કાનૂનનું પાલન કરે તો સામાન્ય લોકો પણ નિયમોનું પાલન કરવામાં પીછેહટ ન કરે. પરંતુ પોરબંદરમાં તો સરેઆમ નિયમોનો ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. 2 ઓક્ટોબરે મુખ્યમંત્રી દ્વારા સિટી બસ સેવાને લીલી ઝંડી આપીને શુભારંભ કરાવવામાં આવ્યો. બસ સેવા શરૂ થઈ તેને આજે 5 માસ પૂર્ણ થઈ ગયા છતાં બસોમાં નંબર પ્લેટ નથી લગાવવામાં આવી. સામાન્ય રીતે આપણે કોઈ નવું બાઇક અથવા તો 4-વ્હીલર લઈએ તો થોડા જ દિવસોમાં વાહનનું રજિસ્ટ્રેશન થઈ જતું હોય છે અને નંબર પ્લેટ લાગી જતી હોય છે. પરંતુ આ સિટી બસ સેવાને આજે 5 મહિના જેટલો સમય થયો છે, છતાં એક પણ બસમાં નંબર પ્લેટ લગાવવામાં નથી આવી. ડાઉટ રજિસ્ટ્રેશન, એટલે રજિસ્ટ્રેશન વગર જો વાહન એન્ફોર્સમેન્ટ ઓથોરિટી દ્વારા પકડવામાં આવે તો MV એક્ટમાં તેને દંડ કરવાની જોગવાઈ છે. એટલે કે જો કમર્શિયલ વાહનની જો વાત હોય તો એને ડ્રાઈવર ઓનર એમ અલગ અલગ 5-5 હજાર રૂપિયા, એટલે કે 10 હજાર રૂપિયા ટોટલ એને દંડ કરવામાં આવે. અને તમામ વાહનોને, તમામ વાહન જે ડીલર વાહન વેચશે એટલે ત્યાર એ જે સેલ ડેટ એની હશે, જે તારીખે એને વેચ્યું છે, એ તારીખથી લઈને 6 મહિના સુધી એ વાહનને રજિસ્ટ્રેશન એને કરાવવાનું હોય છે. પણ એ દરમિયાન એ કોઈ કોમર્શિયલ એક્ટિવિટી એ ના કરી શકે. સામાન્ય વાહન ચાલક પાસે જો એક PUC ન હોય કે વીમો ન હોય તો તેના વિરુદ્ધ RTOના નિયમ હેઠળ દંડ સહિતની કાર્યવાહી થતી હોય છે અને એ યોગ્ય પણ છે. પરંતુ સિટી બસ સેવા જ સરકારના નિયમોની 80 કે 83 કરીને 5 માસથી નંબર પ્લેટ વગર સિટીમાં દોડી રહી છે. રસ્તા પર દોડતી પાલિકાની આ તમામ સિટી બસો એક સમાન જ હોવાથી વહેલી તકે નંબર પ્લેટ લાગે તે જરૂરી છે. પાલિકા દ્વારા સંચાલિત સિટી બસ સેવામાં નંબર પ્લેટ શા માટે હજુ સુધી લગાવવામાં નથી આવી તે અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરે તાકીદ પણ કરીશું અને વહેલી તકે આ કાર્યવાહી કરીશું તેવું જણાવ્યું છે. સિટી બસ સેવા છે એ નગરપાલિકા જે યોજના છે એ મુજબ આઉટસોર્સિંગથી સેવાઓ મેળવે છે. આજે અમને રજૂઆત મળી છે કે એમાં બસમાં નંબરની સમસ્યા છે, ટેમ્પરરી નંબર પણ નથી.
આવા બધે અમે કોન્ટ્રાક્ટર્સને મૌખિક સૂચના પણ આપેલી છે. હવે અમને અમે તાકીદ પણ કરીશું કે આ સત્વરે નંબર પ્લેટ લગાવે અને જે પણ મંજૂરી લેવાની છે એ એમના લેવલે જ છે, તો એની પણ કાર્યવાહી પૂરી કરે. અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. મોડાસા હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા છે. ઘટનાને પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અરવલ્લીથી હાર્દિક અમારી સાથે જોડાયા છે. હાર્દિક, સમગ્ર ઘટના શું ઘટી હતી, હાલમાં શું પરિસ્થિતિ? હાર્દિક, હાર્દિક અવાજ આવી રહ્યો છે? હાલમાં શું ઘટના ઘટી હતી, અકસ્માતની શું પરિસ્થિતિ છે જણાવશો? ઘટના સામે આવી છે, જેમાં મોડાસાથી હિંમતનગર રોડ ઉપર આવેલા રસપુર ગામ પાસે વહેલી સવારે બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં સબલપુર ગામના એક જ પરિવારના 3 લોકો જે બુલેટ ઉપર સવાર હતા તેમનું કાર સાથે ટક્કર થવાથી મોત થયું છે, જેમાં પિતા, પુત્રી અને કાકીનો સમાવેશ થાય છે. તેઓ દવાખાને જઈ રહ્યા હતા, દરમિયાનમાં આ અકસ્માત થયો હતો. સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી, ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારે હવે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આ પરિવારને સહાય મળે તે માટે રજૂઆત અરવલ્લી જિલ્લા પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે, સાથે મંત્રી દ્વારા પણ કરવામાં આવી છે, અરવલ્લી જિલ્લાના છે. ત્યારે સમગ્ર મામલે સબલપુર ગામમાં શોકનો માહોલ છે. સ્થાનિક સરપંચ તેમજ લોકો ત્યાં પહોંચ્યા છે અને ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. જી સિદ્ધાર્થ, આભાર હાર્દિક. સમગ્ર માહિતી બદલ. તો હાલમાં શોકનો માહોલ સમગ્ર ગામ વિસ્તારમાં છે. બુલેટ અને કાર વચ્ચે અકસ્માત થયો તો પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી ચૂકી છે. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં અકસ્માતની ઘટના બની.